जे समाज तमने जो गमतो नथी जाने अजाने ए समाज नी रचना मे अने तमे आपड़ा व्यवहार थकी ज करी छे। अत्यारे सावज जुदा ओलामां छे के तमे आपणे ત્યારે બધા સ્ટેટસ મૂકીએ સવારે અને સાંજ પણે જોયા રાખે કેટલા જણે જોયું કેટલા જણે જોયું હવે 300 જણાએ જોયું હોય તો એનો આનંદ જરાય ન હોય પણ આપણને એમ એક ઓલાએ તો જોવું જ જોઈએ તો આપણે ત્રણ દી તેને મોઢું ચડાવી લઈએ ત્રણ દી થી સ્ટેટસ મૂક્યું અને એકવાર આમ અંગૂઠોય ન કર્યો આપણે સામે મળે બીજે દિવસે સવારે શાક લેવા માટે તેને બોલાવીએ ને કે કાલ મેં સ્ટેટસમાં કેવી સરસ સાડી પહેરી જરાય વખાણ ન કર્યા જરાય નહીં પણ વખાણ તમે જુઓ તમે આપણે બધા સોશિયલ મીડિયા ઉપર બહુ કરીએ વોટ્સઅપ ગ્રુપમાં અનહદ કરીએ ઓ બહુ સરસ અભિનંદન 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 અત્યારે એનાય તમે સામે એકબીજાને બેઠા છો ને તો સ્માઇલમાંથી આપણે જઈએ સ્ક્રીન ઉપર આપણે બહુ મજાના માણસ રહીએ પણ ઓફ સ્ક્રીન તો કે હવે રાખો ને બધી મોટી મોટી વાતો છે આમ છે બધું તમારું આમ જ છે ભલામણ જાણે અજાણે કોઈ પણ માણસ મોટો થઈ જાય ને તો એની નાની વાતો ઉખાડવામાં આપણને બધાને બહુ મજા આવે કોક એમ કે આ ભાઈ ફલાણા એ બહુ સંઘર્ષ કરીને આગળ વધ્યા હવે ભાઈ અહીંયા અમે શેરીમાં મોટો થતો જોયો છે અહીંયા રમતો તો હું કર્યું અમને નહીં ખબર હોય પણ તમે હજી હું ખબર છે ને ગામની કરતા રહી ગયા ને એને દોડ મૂકીને ઊંચે પહોંચી ગયો પણ આપણે સતત કોઈની મોટાઈ સહન કરી શકીએ એટલા મોટા આપણે રહ્યા જ નહીં મોટી ઇમારતો શહેરની હોય એનો અર્થ જરાય એવો નથી કે માણસે એ શહેરમાં મોટા હોય આ શહેરની કેટલીય ઇમારતો છે એ આકાશને આંબે એવી છે પણ આકાશને આંબી શકે એવો માણસ કોઈ છે આજુબાજુ પડખે કે જે આપને ટેકા દે ને તમને ટેકા દે જ્યારે તમને જરૂર હોય ત્યારે તો કે નહીં રોજ આપણા જ ફોટા પાડવાના સેલ્ફીમાં સતત આપણી જાતને જોયા રાખવાની ડીપી બદલાવ્યા રાખવાના ને હાંજ પણ જોયા રાખવા આ તો સીધી વસ્તુ એવી થઈ કે તમે ચોરામાં જુવાર નાખો ને કેટલા કબૂતર ચણવા આવ્યા ને ગણ્યા રાખો એવું આપણે કોઈ દિવસ કર્યું જ પણ આમાં આપણે ક્યાંક આવું જ કરતા હોઈએ છીએ કેટલા લોકોએ જોયું ને કેટલા લોકો અને જેને આપણે દિલ દેખાડ્યા હોય આપણને અંગૂઠા દેખાડે તો આપણે જરાય ન મજા આવે એને તમે કેટલી લાઈક આપી તેણે તો એસેજે આમ ન કર્યું કેમ અટકીએ છે ક્યાં એક એક કૂતરો છે ને એ અરીસાની દુકાનમાં ભૂલથી ઘરી ગયો અને આમ જોવે તો ચારે બાજુ અરીસા હવે અરીસામાં તો તમે તમને જ દેખાવ ને એટલે કૂતરા સતત રાડું પાડે એ પોતે રાડ પાડે પોતે ભોંકે ને સામે પડછાયો હતો એટલે એ તે ભોંકવાનો છે એટલે એમ થાય ઓલું કૂતરું મને દાંત દેખાડે ઓલું દોકરું માળા તમે ડોળા કાઢે આખી રાત એ પોતાના પ્રતિબિંબને રાડો પાડી પાડી પાટા મારી 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 સવાર પડે કૂતરું મરી ગયું શું કામ તો કે સતત એણે પોતાની જાત સાથે જ બથડા લીધા પોતાની સાતને જ એણે ધીકા પાટા કર્યા અને લોહી લુહાણ થયું માનો કે ન માનો આખી સભ્યતા અત્યારે આ જ કરી રહી છે સ્ક્રીન પર ફોટા મૂકે મને જોવે કર્યા કરે પોતાની જાતની અંદર થઈ ગયું છે અત્યારે એક જુદો વર્ગ છે કે પોતાની જાતને આપણે કે આપણને ન ભાવ્યો આપણે એનો અર્થ આપણે બધા હોવા જોઈએ પણ માને કોને આપણે તો મારી જાતને બીજા કોઈ નહીં હું અને તમે અને પછી આપણે એવો એક સમય પણ તમે આજુબાજુ જુઓ કે પહેલા તો પતિ પત્નીમાં એવું હતું કે અમે લોકો હવે તો માય રૂમ માય સ્પેસ માય હોમ માય લોકર બધું માય 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 અવર કાંઈ રહ્યું જ નહીં આ સમાજના બધા મોભીઓએ રિપીટેડલી આખો દિવસ તમને સાથે રાખવાનો અર્થ ક્યાંક ને ક્યાંક એ છે કે તમને ખબર પડે કે આપણે બધા આપણે છીએ એકલા નથી આ દુર્લભભાઈનું ને એનું સવારથી જે ઝુંબેશ ચાલે છે ને એ રક્તદાન ક્યાંક એટલા માટે કરાવે છે કે તમને ખબર પડે કે આપણે લોહીના સંબંધ ન હોય તો કાંઈ નહીં પણ આપણે લયના સંબંધથી જોડાયેલા છીએ એટલે આપણે કોકને આપીએ
આ સાથે તમને જમાડવાનો અર્થ એ છે કે આપણા મન વર્ષમાં એકવાર ભેગા થાય અને એના તૃપ્તિના ઓડકારે 364 દિવસ આપણે આપણા કુટુંબ, આપણા સમાજ, આપણા પરિવારની સતત ને સતત ચિંતા કરતા રહીએ, એને સમજતા રહીએ અને સમજ પરખતા રહીએ. એક દાદા છે ને, ગામડામાંથી મુંબઈ ગયા. એણે બેન છે એ થોડાક મુંબઈના તો થોડાક લોકો એવા જ હોય ને કે શુદ્ધ બોલે આમ લે, એટલે ઓલા બેને એવું કીધું કે રસ લેશો? તો ઓલા દાદા કે મેં મારા ઘરમાં રસ નથી લીધો, તમારા ઘરમાં હું કામ રસ લો? આ વાત કેરીના રસની ચોક્કસ છે, પણ લાગુ આપણને બધાને પડે છે. આપણે બાર બધું સરસ રૂપાળું મજાનું કરવું છે. આ એવી વાત છે, કોઈ તમને તુલસીના છોડ વિશે માહિતી મોકલે કે તુલસીથી આટલા ફાયદા થાય, તુલસીના છોડથી આમ કરવાનું થાય, તો આપણે 50 લોકોને ફોરવર્ડ કરી દઈએ. પણ તમારા ઘરનો તુલસી ક્યારો 2 દીથી પાણીના વાકે બળી રહ્યો છે, ફેર નથી પડતો. તુલસી ઉપર લેખ લખવો અને તુલસીના છોડને પાણી પાવું ને દોસ્ત, એમાં બહુ મોટો ફરક છે. અત્યારે આપણી તકલીફ બધાની એ છે કે આપણને કામ કરવામાં, એક્ચ્યુઅલ ઓલું કરવામાં ક્યાંક ને ક્યાંક આપણે બધા પાછળ રહીએ છીએ. દીકરી એવું કીધું ને કે હવે હોટલમાં આપણે જમવા જઈએ છીએ. વાત સાચી છે અને એમાં એટલું બધું કંઈ ખોટું છે એવું હું નથી માનતી. અઠવાડિયામાં એક વાર કોઈને બ્રેક મળવો જોઈએ. પણ ઓલો હવે તમે ઝોમેટો કરીએ છીએ, આપણે મળવાય નથી જતા. ઝોમેટો વખતે એ ભાઈ આવે આપણા ઘરે લાલ ટી શર્ટ પહેરીને, એટલે તરત હજી તમે ફૂડ ચાખ્યું હોય કે ન ચાખ્યું હોય એ તમને એમ કે સ્ટાર આપી દેજો ને સર, એટલે આપણે ધડાધડ 5 સ્ટાર, પોલાઇટ, વેરી સ્વીટ, જમવાનું તો કેટલું સરસ, તરત રેસ્ટોરન્ટ વાળાને સ્ટાર આપી દઈએ. જેમ તમે ઓળખતાય નથી, તમારા ખીચામાંથી તમારા વખાણ લઈ જાય. પણ એ જ તમારી પત્ની છેલ્લા 20 વર્ષથી તમારા ઘરની પાઉંભાજી, પગમાં સંધિવા હોય, તબિયત સારી ન હોય તોય બનાવતી હોય, 45 સેન્ટીગ્રેડમાં તમારી માટે ગરમ રોટલી બનાવીએ, એને તમે કોઈ દિવસ થેન્ક યુ નહીં કહો, એને તમે કોઈ દિવસ સ્ટાર નહીં આપો. ક્યારે એને એમ નહીં કહ્યું કે સરસ રસોઈ બનાવી, અને અજાણે રેસ્ટોરન્ટ વાળાને તરત વેરી નાઇસ 5 સ્ટાર થેન્ક યુ. અને કેટલા અત્યારે આમાં ધારો કે હું ચાલતી ચાલતી આવું અને 2 જણાના પગ ભટકે છે, સોરી, અને અહીંયા પણ ભગ આઘી રેને પણ હું આવી લઈ આવું. ત્યાં ખબર નહીં બાર આપણે થેન્ક યુ ને સોરી ની વણઝાર હલાવે લઈ જાવ ને અહીંયા ક્યાં કઈ પૈસા ઘટે છે. કહેવાવું જોઈએ ત્યાં સત્ય આપણાથી કહેવાતું નથી ને દોસ્ત, એટલા માટે પરિવાર અને સમાજ ક્યાંક જુદા થઈ રહ્યા છે. જ્યાં જરૂર છે હૂંફની અને પ્રેમની, ત્યાં આપણે આંખાડા કાન કરીએ છીએ અને સોશિયલ મીડિયા ઉપર એક વ્યક્તિનું કૂતરું મરી જાય તો આપણે તરત ફૂલડા મૂકી ગેટ વેલ સૂન. કેમ